नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 प्रकरण 10મો અને 100મો ભાગ એ પ્રકરણમાં દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત વિશે માહિતી મેળવવાના છે। તમે સૌ દશાંશ સંખ્યાઓને જાણો છો। દશાંશ સંખ્યાઓ એ 10માંથી કેટલાક ભાગો અથવા તો 100માંથી કેટલાક ભાગ અથવા તો 1000માંથી કેટલાક ભાગ દર્શાવે છે। આપણે ગયા વિડિયોમાં દશાંશ સંખ્યાની આકૃતિ સાથે સમજ મેળવી હતી। આજે આપણે દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત વિશે સમજવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એક સંખ્યા લખું છું, તમે સૌ પૂર્ણાંક સંખ્યાઓ વિશે જાણો જ છો। અહીંયા હું એક સંખ્યા લખું છું જે 5831 લખ્યા છે, અને એમાં આપણે દશાંશ સંખ્યા તરીકે 672% ઉમેરીએ છીએ। તમારી પાસે અહીં એક સંખ્યા છે 5831 પૂર્ણાંક અને 672 સહસ્ત્રાંશ, અથવા તો તમારે 5831.672 એમ પણ વાંચો છો। હવે આ સંખ્યાને આપણે એક સ્થાન કિંમતના ટેબલ દ્વારા સમજવાના છીએ। અહીંયા તમારી પાસે, મેં તમારી સામે એક ટેબલ મૂક્યું છે, એની અંદર આપણે સ્થાન કિંમત માટે થોડા ખાના કરવાના છીએ। તમે સૌ એક બાબતને તો સમજ્યા જ છો ગયા વખતે, અહીંયા જેટલી સંખ્યાના અંકો છે 7 અંકો છે, તો હું અહીંયા આ ટેબલની અંદર 7 ખાનાઓ પાડીશ। આજ સુધીના અભ્યાસમાં તમે સૌ એકમ દશક એ સ્થાનથી પરિચિત છો। આપણે અહીંયા એકમની સંખ્યા કહીએ છીએ, જે પહેલી સંખ્યા અહીંયા 1 છે, બીજી સંખ્યાને આપણે દશક બોલીએ છીએ, ત્રીજી સંખ્યાને આપણે 100 બોલીએ છીએ, અને ચોથી સંખ્યા જે આગળ છે 1000 બોલીએ છીએ। આ આગળ પણ તમે 10000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એના વિશે જાણો જ છો, પણ અત્યારે આપણો હેતુ દશાંશ સંખ્યાઓના સ્થાન કિંમત સમજવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓની બરોબર પૂરી થાય એટલે કે એકમ પૂરો થાય ત્યાંથી ડાબી બાજુ એ સંખ્યાઓ લખાય છે, અને એને આપણે દશાંશ ચિહ્ન વડે, તમે અહીંયા જોઈ શકો છો કે આ જે મેં નિશાન કર્યું છે એને આપણે દશાંશ ચિહ્ન કહીએ છીએ, દશાંશ ચિહ્ન, બરાબર। આ જે દશાંશ ચિહ્ન છે એ પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જે અપૂર્ણાંક સંખ્યાઓ છે, એને જુદી પાડે છે। જેમ આપણે પૂર્ણાંક સંખ્યાઓને એકમ દશક 100 વડે ઓળખીએ છીએ, તેમ દશાંશ સંખ્યાઓને આપણે દશાંશ એટલે કે 10મો ભાગ, 10 દશાંશ, 10મો ભાગ, જે 100ના સ્થાનમાં આવે છે તે શતાંશ એટલે કે 100નો 100મો ભાગ, અને જે 1000ના સ્થાનમાં આવે છે તે સહસ્ત્રાંશ એટલે કે 1000મો ભાગ, આ રીતે આપણે ઓળખીએ છીએ। હવે જ્યારે આપણી પાસે જે સંખ્યા છે એને આપણે આ સ્થાન કિંમતના ટેબલમાં ડિવાઈડ કરીએ, ત્યારે તમે જોઈ શકો છો કે આ સંખ્યાની અંદર દશાંશ ચિહ્ન અહીંયા છે, એક એકમ છે તો એકને આપણે એકમના ખાનામાં રાખવાના છીએ, તો એકમ 1 છે, દશક 3 છે જેને આપણે 3 અહીંયા લખીએ છીએ, 100 8 છે ત્યાં લખ્યા, અને 1005 છે તો 5ને આપણે 1000ના સ્થાનમાં લખીએ છીએ। હવે આપણી પાસે જે બાકીની સંખ્યાઓ છે, જે આપણે દશાંશ સંખ્યાઓ છે, અપૂર્ણાંક સંખ્યાઓ છે, જેમ કે 6 છે એ દશાંશ છે તો 6ને આપણે દશાંશના સ્થાનમાં લખવાના છીએ, 7 છે એ શતાંશ છે એટલે 100માંથી 100ના પ્રમાણમાં ભાગ, 100ના સરખામણીમાં એ ભાગ છે, 100માંથી 7 ભાગ, તો આપણે શતાંશમાં લખીશું, અને સહસ્ત્રાંશ 2 સંખ્યા છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે જે સંખ્યાઓ છે એને આપણે એના સ્થાન મુજબ ડિવાઈડ કરી, એટલે કે એના સ્થાનની જગ્યાએ આપણે લખ્યા, આ એમનું સ્થાન બનશે, જે તમે એકમ દશક 100 તો જાણો જ છો। હવે જે સ્થાનમાં જે અંક આવે છે એમની કિંમત કેટલી થાય એ પણ આપણે જોવાના છીએ, તો અહીંયા આપણે એમની કિંમત લખવાના છીએ। તો જોશો, તમે આજ સુધી એ તો જાણો જ છો કે એકની સ્થાન કિંમત 1 થાય છે, કારણ કે એકમના સ્થાનમાં છે, જો આ સ્થાનમાં 5 હોય તો એમની કિંમત 5 થશે, અહીંયા 3 દશક છે તો 3ની સ્થાન કિંમત છે એ 30 થશે,
કારણ કે ત્રણ દશક દસ 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 ત્રણ વખત તો એ ત્રણની સ્થાન કિંમત ત્રીસ થવા જઈ છે. સોની સ્થાન કિંમત અહીંયા સોના સ્થાનમાં આઠનો અંક છે તો એમની સ્થાન કિંમત આઠસો થશે, એટલે કે સો 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 આઠ વખત. અને હજારના સ્થાનમાં પાંચ છે તો પાંચની સ્થાન કિંમત પાંચ હજાર થશે. તો અહીંયા જે સંખ્યાઓ લખી છે એને તમે સારી રીતે જાણો છો. હવે વાત આવે છે આપણા જે દશાંશ સંખ્યાઓ છે, જે દશાંશ સંખ્યામાં જે અંકો છે એમના સ્થાન કિંમતની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો કે છ છે એ દશાંશ છે, એટલે કે એ દસનો છ ભાગ છે, દસમાંથી છ ભાગ છે. તો એને આપણે શૂન્ય પોઈન્ટ છ આ રીતે દર્શાવવાના છીએ, શૂન્ય પોઈન્ટ છ રીતે દર્શાવશું. આ ઉપરાંત તમે એને સાદા અપૂર્ણાંકના છના છેદમાં દસ આમ પણ દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સાત છે એ શતાંશ છે, તો આપણે સાતને શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય સાત, કારણ કે એમનું સાતનું સ્થાન શતાંશનું છે, તો દશાંશનું સ્થાન ખાલી રાખવા માટે આપણે ત્યાં એક શૂન્ય મૂકીશું. આ જ સંખ્યાને તમે સાતના છેદમાં સો આમ પણ દર્શાવી શકો છો. બેનું સ્થાન સહસ્ત્રાંશનું છે, તો તમે બેને સહસ્ત્રાંશમાં એટલે કે બેના છેદમાં હજાર આમ પણ બતાવી શકો, અથવા તો શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય બે આ રીતે પણ આપણે દર્શાવીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલી સંખ્યાના મેં અલગ અલગ એમના સ્થાન પ્રમાણે કિંમત દર્શાવી છે. આપણે વધુ એક ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ. હવે આપણે એક નવી સંખ્યા લઈને આ વાતને સમજવાના છીએ, જેની સ્થાન કિંમત પણ આપણે અલગ અલગ લખવાના છે. અહીંયા હું 945 પૂર્ણાંક અને 93 સહસ્ત્રાંશ આ રીતે લખું છું, જેમાં 945 એ પૂર્ણાંક સંખ્યા છે અને 0.93 જે દશાંશ સંખ્યાઓ છે. આ સંખ્યાને આપણે અલગ અલગ, હવે આપણે ટેબલ નથી કરતા પણ આ સંખ્યાની કિંમત આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે દશાંશ ચિહ્નથી શરૂઆત કરીએ છીએ એકમ દશક સોની, એ જ રીતે આપણે ડાબી બાજુ દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ કહેતા હોઈએ છીએ. તો હવે આપણે આ સંખ્યાના અંકોનું સીધી જ સ્થાન કિંમત લખવાના છીએ. તો તમે જોશો કે પાંચની સ્થાન કિંમત પાંચ એકમ છે એટલે માત્ર પાંચ થશે, પાંચની સ્થાન કિંમત પાંચ થશે. ચાર છે એ દશક છે તો ચારની સ્થાન કિંમત ચાલીસ થશે, ચાર વખત દસ. નવ છે એ સો છે તો એમની સ્થાન કિંમત છે નવસો થવા જાય છે. હવે એ જ રીતે આપણે જોવાના છીએ દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત. તો દશાંશમાં અહીંયા શૂન્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે શૂન્ય એટલે કંઈ નહીં, જે એ અંકની ખાલી સ્થાન બતાવે છે. તો કોઈ પણ સ્થાનમાં શૂન્ય આવશે, એ એકમમાં હોય, દશકમાં હોય, લાખમાં હોય, કરોડમાં હોય, દશાંશમાં હોય, તો એમની સ્થાન કિંમત શૂન્ય જ થશે. અહીંયા શતાંશના સ્થાનમાં નવ છે તો એની સ્થાન કિંમત 0.09 એટલે કે નવ શતાંશ થવા જાય છે, સોમાંથી નવ ભાગ. અહીંયા સહસ્ત્રાંશના સ્થાનમાં ત્રણ છે તો એમની સ્થાન કિંમત 0.003 થવા જાય છે, એટલે કે હજારમાંથી ત્રણ ભાગ. વિદ્યાર્થી મિત્રો, આ જ બધી બાબતોને આપણે આકૃતિ દ્વારા પણ સમજ્યા છીએ. હજી પણ આવનાર સમયમાં તમે સંખ્યાઓની સરખામણી કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી એને સમજવાના છો. આ ચેનલ ઉપર તમને દશાંશ સંખ્યાઓની વિવિધ ગણતરીઓ, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પણ સમજવા મળશે. તો જોડે રહેજો અમારી યુટ્યુબ ચેનલ સાથે. મળશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.